ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ કેમ છો મજામાં પાંચમા ધોરણમાં આપણે ચૌદમાં ચેપ્ટરમાં આજે જોવાનું છે નીચે આપેલા આકારોમાં ઘનફળ શોધો નીચે આપેલા આકારોના ઘનફળ શોધો આપણને અહીં અલગ અલગ સમગનને લમઘન આપેલા છે હવે સમગનનું આપણે ઘનફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ અને લમઘનનો આપણે ઘનફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હવે આપણને અહીં આકાર આપ્યા છે અને તેના માપ પણ આપ્યા છે તો આમાં આ એની લંબાઈ થઈ એની ઊંચાઈ થઈ ને આ એની પહોળાઈ થઈ તો આ લમઘન થયું તો લમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર લંબાઈ કેટલી છે ચાર સેન્ટીમીટર પહોળાઈ બે સેન્ટીમીટર ને ઊંચાઈ ત્રણ સેન્ટીમીટર ચાર દુ આઠ તરી ચોવીસ ઘન સેન્ટીમીટર પાછળ એકમ લખવાનું એવી જ રીતે આપણને અહીં બીજો દાખલો આપેલો છે આપણ એક લમઘન જ છે તો લમઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર લંબાઈ કેટલી છે ત્રણ સેન્ટીમીટર પહોળાઈ બે સેન્ટીમીટરને ઊંચાઈ પાંચ સેન્ટીમીટર ત્રણ દુ છ પંચા ત્રીસ ઘન સેન્ટી મીટર એવી જ રીતે આ બે દાખલામાં પણ આ જ રીતે કરવાનું છે આપણે આ પાંચમો દાખલો જોઈએ તો આ એક લમઘન છે તો લમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હવેની લંબાઈ કેટલી છે તો લંબાઈ ચાર મીટર છે ને પહોળાઈ કેટલી છે 0.5 પાંચ મીટર ને ઊંચાઈ કેટલી છે 0.5 પાંચ મીટર હવે ચાર ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ ગુણ્યા પોઈન્ટ પાંચ એટલે ઝીરો મીટર થયું હવે ચાર ગુણ્યા પચીસના છેદમાં જીરો બે અંક પછી પોઈન્ટ એટલે છેદમાં સો હવે પચીસ ચોક સો છેદમાં સો તો આ સો ઉડી જાય સો ઉડી જાય તો કેટલા રે એક ઘન પણ આપણને શું આપ્યું છે મીટર આપ્યું છે એટલે આપણે એમાં મીટર લખીશું બધા આપણે લમઘનના જોઈએ આ ઘનફળ હવે સમઘન એક લઈએ તો આ સમઘન છે તો એને એક જ બાજુનું આપણને માપ આપ્યું છે તો સમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તરી નવ તરી સત્યાવીસ ઘન સેન્ટી મીટર હવે વિદ્યાર્થીઓ આપણે આગળ જોઈએ અહીં એક પ્રકારની રમત જેવું છે અરે મારું ગણિત ગમતનું પાઠ્યપુસ્તક પુસ્તક આશરે ખાલી જગ્યા લે લાંબુ છે ખાલી જગ્યા સેન્ટીમીટર લાંબુ છે આથી ખાલી જગ્યા સમઘન તેની લંબાઈ પર ગોઠવી શકાય એ નાના નાના સમઘન બનાવેલા છે તો ગણિતનું પાઠ્યપુસ્તક આશરે તો આશરે કેટલા સેન્ટીમીટર લાંબુ છે તો આપણે વીસથી પચીસ લઈએ એટલે વીસ સેન્ટીમીટર તો તેની લગભગ પહોળાઈ હશે એટલે પચીસ સેન્ટીમીટર લાંબુ હશે હવે આથી ખાલી જગ્યા સમઘન તેની લંબાઈ પર ગોઠવી શકાય તો પચીસ સેન્ટીમીટર લાંબામાં એક સેન્ટીમીટર એક એક સેન્ટીમીટરનું સમઘન હોય તો પચીસ સમઘન ગોઠવી શકાય અને આ લગભગ ખાલી જગ્યા સેમી પહોળું છે તો લગભગ વીસ સેન્ટીમીટર તેની પહોળાઈ છે આથી એક સેન્ટીમીટરના स खाली जगा समगन ते पर गोठवी तो वीस समगन ते पर गोठवी 1 एक सेंटीमीटर ना समगन गणित गंमत पुस्तक पर गेटवाई सके, तो कुल एटले के आखी पर आखा पुस्तक पर तो लंबाई आणि तो पच्स गुणिया वीस बराबर પચીસ દુ પચાસ અને આ એક જીરો એટલે કે પાંચસો ઘન સમઘન ગોઠવી શકાય કેટલા સમઘન ગોઠવી શકાય તો કે ભાઈ પાંચસો સમઘન ગોઠવી શકાય તેની અને લંબાઈ અને પળાઈ પર એક એક સેન્ટીમીટરનું સમઘન એવા પાંચસો સમઘન ગોઠવી શકાય હવે વિદ્યાર્થીઓ આવા દાખલા આપણે બીજા આગળના લેક્ચરમાં ભણીશું અસ્તુ